हेलो, हरी नमस्कार। नमस्कार। केम छो સાહેબ? રેડિયો 1 થી દેવાંગ। હા જી દેવાંગ, બોલો બોલો, કેમ છો? કેમ છો? મજામાં સાહેબ? હા મજામાં। હા સાહેબ, મારે તમારી સાથે એના રિગાર્ડિંગ વાત કરવી હતી, કારણ કે તમને તો ખબર જ હશે કે હું એક, માનો કે હું જીટીયુના વિદ્યાર્થી તરીકે પણ વાત કરી શકું આમ તો, પણ તમને તમને પણ વિદ્યાર્થીઓના મેસેજ તમારા સુધી પહોંચ્યા હશે। મને તો વાત જવા દો, મને હજારોની સંખ્યામાં કમેન્ટ અને મેસેજ આવ્યા કે દેવાંગ તું વાત કર સાહેબને કે ઓફલાઈન એક્ઝામ કેન્સલ કરે, તો હવે તમારો શું રિએક્શન છે આ બધી કમેન્ટ પર? રજૂઆત આવી છે, પણ કહીશું આ બંને પ્રકારના। અરે ઘણી બધી સાહેબ રજૂઆત આવી કે બહારગામના વિદ્યાર્થીઓનું શું, અમને કોરોના થઈ જાય તો શું, ઓફલાઈન એક્ઝામમાં ચેપ લાગી જશે અમને, રહેવાની વ્યવસ્થા, બહુ જ બધા મેસેજ આવે છે। નહીં નહીં, જો સાંભળો, બધા જ જિલ્લામાં અમારા કેન્દ્રો છે, બરાબર। વિદ્યાર્થીને કોઈ એને હોસ્ટેલમાં રહેવાની જરૂર નથી, પોતાના ઘરેથી જઈને નજીકના કેન્દ્રમાં પરીક્ષા આપી શકે આખા ગુજરાતમાં, બરાબર, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી। પણ વિદ્યાર્થી એવું કહે છે કે અમે ક્યાંય પણ જઈએ અને અમને ચેપ લાગ્યો તો? અને એ તો એના માટે પણ ઓપ્શન છે, એ વિદ્યાર્થી પોતે ઓનલાઈન પરીક્ષા આપી શકે છે। ઓકે ઓકે, બરાબર, અમે ઓનલાઈન નો પણ ઓપ્શન આપ્યો છે, ના ઘરેથી પરીક્ષા આપી શકે, બરાબર છે। આ સિવાય પણ એક ઓપ્શન છે, હા, ક્યાં નથી પોતે પરીક્ષા આપી શકતો, એને ઓનલાઈન પણ આપી નથી, તો એક સ્પેશિયલ પરીક્ષા લેવાશે, જે બધી પરિસ્થિતિ નોર્મલ થશે ત્યારે લેવાશે। અચ્છા, ઓકે, એટલે દેર ઇઝ અ ફૂલ ઓપ્શન, પણ સ્ટુડન્ટ્સ આર મિસગાઈડેડ બાય સમ સ્ટુડન્ટ્સ લીડર। એટલે એ જ, અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા અમુક ડીલે થઈ ને એટલે એ લોકોને એવું લાગ્યું કે હવે જીટીયુ એ કરવું જોઈએ, તો એના વિશે તમારું શું એ લોકોને અત્યારે કહેવું છે? ના ના, આ પ્રોફેશનલ કોર્સ છે, પ્રોફેશનલ કોર્સ ની પરીક્ષાઓ સમયસર થાય તો એની કેરિયર માટે, જોબ માટે, ફર્ધર સ્ટડી માટે જી એ ખૂબ જરૂરી છે। અને હું શિક્ષણ મંત્રીને મળવાનો હતો, પણ શિક્ષણ મંત્રી થોડાક વ્યસ્ત લાગ્યા અને એમણે મને કીધું કે મને ટાઈમ આપશે, પણ હું મળું અને તમારો કે તમે પણ મળો તો તમે પણ રજૂઆત કરશો આ વિદ્યાર્થીઓની એમની, કે આ પરીક્ષા માટે કંઈક વિચારે ફરીથી, ફેર વિચાર કરે? શિક્ષણ મંત્રી શ્રી સાથે અમારો ડાયલોગ ચાલુ જ છે, જે કઈ રજૂઆતો આવે છે બંને પ્રકારની એમને પણ કોપી જતી હોય છે, વિદ્યાર્થીઓ એમને પણ મોકલતા હોય છે, બરાબર, અમારો સતત અમે સંપર્કમાં છે, એ પણ ચિંતામાં છે, પણ એમને પણ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓની ચિંતા છે જી। મેં પણ એમને બધા મેસેજ કર્યા છે વિદ્યાર્થીઓને આવ્યા એ, કે કયા વિદ્યાર્થી કેમ પરીક્ષા નથી ઇચ્છતો ઓફલાઈન એક્ઝામ, એટલે એમને પણ મને કીધું છે, મેં મારી જે વિનંતી છે વિદ્યાર્થીઓ વતી એ વિચારશો, અને મીટિંગ તમે કીધું થવાની છે, તો વિદ્યાર્થીઓની આ જે માગણીઓ છે તો એ જીટીયુ વિચારશે એના વિશે, આઈ હોપ। ચોક્કસ 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 વિચારીશ, વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે અત્યારે તમને જો ચિંતા લાગતી હોય કોરોનાની, તો તમારા માટે સ્પેશિયલ એક્ઝામ પણ લેવાશે, અને એક્ઝામ જ્યારે પરિસ્થિતિ નોર્મલ થશે। સબસ્ક્રાઇબ નાઉ and press the